નમસ્કાર, હું હંસા લીંબાચિયા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ. આજે વસંત પંચમીની દરેકને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. નમસ્તે શારદા દેવી, વિના પુસ્તક ધારિણી, વિદ્યારંભ કરિષ્યામિ, પ્રસન્ના ભવ સર્વદા. આજે વસંત પંચમીની દિવસે આપણે સરસ્વતી માતાની ઉપાસના કરવી જોઈએ, અને સરસ્વતી માતા એ વિદ્યાની દેવી છે અને આપણને જ્ઞાન આપતી હોય છે. આજે વસંત પંચમી નિમિત્તે હું તમને એક નાનકડી વાર્તા કહીશ. વાર્તાનું નામ છે સોનેરી વાંસળી. એક સુંદર મજાનો રળિયામણું ગામ હતું. તે ગામમાં ગોપાલ નામનો છોકરો તેની મા સાથે રહેતો હતો. તેની મા ખૂબ જ અશક્ત હતી, તેથી ઘરની સંપૂર્ણ જવાબદારી ગોપાલ ઉપર હતી. ગોપાલ ગામની ગાયને ચડાવવા લઈ જવાનું કામ કરતો હતો. તેના બદલામાં ગામ તરફથી તેને જે કંઈ મહેતાણું મળતું તેનું બંને ગુજરાન ચલાવતા હતા. ગોપાલને વાંસળી વગાડવાનો ભારે શોખ હતો. તે જ્યારે સવારમાં ગાયોને લઈને ચરાવવા નીકળે ત્યારે તેની સાથે બપોરના સમયનું જમવાનું થોડું ભાથું અને રૂડી સરસ મજાની વાંસળી તો હોય જ. ગોપાલની વાંસળીમાં મધુર ગીતો ગુંજતા હોય છે, જેની અસર ગાયો ઉપર તેમજ આસપાસના ખેતરો, વનો અને વૃક્ષો ઉપર રહેતા પંખીઓ ઉપર તથા આજુબાજુ વસતા પશુઓ ઉપર પડતી હોય છે. એક દિવસની વાત છે. સવારનો સરસ મજાનો મીઠો સમય હતો. ગોપાલ ગામની ગાયો લઈને નદીએ પાણી પીવા માટે લઈ ગયો. બધી ગાયો ખૂબ જ સંતોષપૂર્વક પાણી પી રહી હતી. એ વખતે ગોપાલને પણ નદીમાં હાથ પગ ધોવાનું મન થાય છે. ત્યારે ગોપાલ તો નદીમાં હાથ પગ ધોવા માટે ઉતરે છે. જેવો ગોપાલ નદીમાં હાથ પગ ધોવે છે, તરત જ તેના કમર પર લટકાવેલી વાંસળી પાણીમાં પડી જાય છે અને પાણીમાં તણાવા લાગે છે. આ જોઈ ગોપાલ વાંસળી લેવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ વાંસળી ગોપાલના હાથમાં આવી નહીં. ગોપાલ ખૂબ જ ઉદાસ બની ગયો. ગાયોને નદીના કાંઠા ઉપર ઘાસ ચરાવવા લાગ્યો, પરંતુ તેનું મન તો વાંસળીમાં જ હતું. ગાયો પણ વાંસળીના સૂરો સાંભળવાની પ્રતીક્ષા કરી રહી હતી અને તેમની આંખોમાં અસહ્ય વેદના ઉભરાઈ આવી. તેમને પણ હવે ઘાસ ખાવામાં કે ચરવામાં રસ રહ્યો ન હતો. આસપાસ વસતા પશુ પંખીઓ પણ ગોપાલની વાંસળીના સૂળોથી ટેવાઈ ગયા હતા, એટલે તે પણ સૂળો સાંભળવા માટે પ્રતીક્ષા કરી રહ્યા હતા. આજે ગોપાલની વાંસળીના સૂળો સાંભળવા ન મળતા તેઓ ખૂબ જ ઉદાસ બની ગયા હતા. આ કરુણ અને અલૌકિક ઘટના નિહાળી રહી હોય એવું કુદરતને લાગતું હતું. તેમની કરુણ આંખો ગોપાલથી આંખોમાં ભીની થઈ જાય છે. ગોપાલના મનોજગતમાં એક સંકેત આવે છે કે તું ફરીથી નદીએ જા, તને ચોક્કસ વાંસળી મળશે. ત્યારે ગોપાલ તો ગાયોને ચરાવતા ચરાવતા ઊભો થઈ ગયો અને તે તો દોડતો દોડતો નદીએ જાય છે અને નદીએ જઈ અને જોવે છો તો તેને એક આશ્ચર્ય થાય છે. અને આ નદીની વચ્ચે એક સંગીતની દેવી માં સરસ્વતી નદીની વચ્ચોવચ્ચ સફેદ વસ્ત્રોમાં અને સુંદર મજાના સફેદ કમરની વચ્ચે બિરાજમાન થઈને બેઠા હતા. અને તેમના હાથમાં સિતાર હતી, બીજા હાથમાં સોનેરી વાંસળી ઝગતી હતી. ગોપાલ તો આભો બની ગયો અને સરસ્વતી માતાને તાકી તાકીને જોઈ રહ્યો હતો. બે હાથ જોડી માં સરસ્વતી દેવીને પ્રણામ કર્યા. ત્યારે સરસ્વતી દેવી બોલ્યા, પુત્ર, શું તારી વાંસળી આ નદીમાં તણાઈ ગઈ છે? ગોપાલ બોલ્યો, હા માં, આ રૂડી વાંસળી મારી ખૂબ જ પ્રિય હતી અને આ વાંસળીથી હું તો ખૂબ જ ઉદાસ થઈ ગયો છું અને આ નિર્દોષ ભલી ભોળી ગાયો અને આસપાસના પશુ પંખીઓ પણ ઉદાસ થઈને રહ્યા છે અને હું મારી વાંસળીથી આ બધાને અનેરો આનંદ આપતો હતો. જો તે વાંસળી તને મળી જાય તો તું ખૂબ જ આનંદ થઈશ. માં સરસ્વતી દેવી બોલ્યા, પુત્ર, હું તને સોનેરી વાંસળી આપું તો તું તેનો સ્વીકાર કરજે. ગોપાલ બોલ્યો, પરંતુ માં, આ વાંસળી મારી નથી. ત્યારે સરસ્વતી દેવી બોલ્યા,
પુત્ર મને ખબર છે કે આ વાંસળી તારી નથી, તારી વાંસળી તો દૂર દૂર સુધી તણાઈને જતી રહી છે, એટલે તો વાંસળી પાછી આવવાની નથી, એટલે હું તને મારી આ સોનેરી વાંસળી તને આપું છું। આ સોનેરી વાંસળીમાં પણ સંગીતના મીઠા અદ્ભુત સુરો વહે છે। મારા તને આશીર્વાદ છે કે સોનેરી વાંસળીના સુરોથી ત્યારી ખ્યાતિ દેશ વિદેશમાં સંગીતની દુનિયામાં એક સુવર્ણ ક્રાંતિ સર્જશે। આ સાંભળી ગોપાલ ભાવીભોર બની ગયો અને તેણે સરસ્વતી દેવી પાસેથી સોનેરી વાંસળી ગ્રહણ કરી અને તેમના ખૂબ ખૂબ આશીર્વાદ લીધા। માં સરસ્વતી દેવી તેને આશીર્વાદ આપ્યા અને તેઓ તો પુનઃ અદૃશ્ય થઈ ગયા। ગોપાલની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા। ચારે દિશાઓમાં પ્રણામ કરી તે પછી સોનેરી વાંસળીને હોઠે લગાડી અને મીઠા મધુર સુરોને વહેતા મૂક્યા। મધુર સુરો સાંભળતા જ આસપાસની ગાયો પશુ પંખીઓ દોડી આવ્યા અને બધા આનંદ વિભોર બની ગયા અને ઝૂમી અને નાચી ઉઠ્યા। હવા વૃક્ષો પણ વાંસળીના મધુર સુર અને ગીતો સાંભળી ડોલી ઉઠ્યા। જાણે અલૌકિક અદ્ભુત અને અનુરૂપ સુહામણું દ્રશ્ય જોઈ પ્રકૃતિ પણ ક્યારેક કળાએ ખીલી ઉઠી। થોડા સમયમાં તો ગોપાલની સોનેરી વાંસળીના સુરોનો જાદુ દિન પ્રતિદિન આસપાસના વિસ્તારોમાં વધવા અને પ્રસરવા લાગ્યો। ખરેખર માં સરસ્વતી દેવીના કહેવા મુજબ જ એક દિવસ ગોપાલની ખ્યાતિ સંગીતની દુનિયામાં ધ્રુવના તારાની જેમ ચમકી અને ગુલાબની જેમ મહેકવા લાગી। આ જોઈ ગોપાલ માં સરસ્વતી દેવીને ખૂબ ખૂબ વંદન કર્યા। તો જુઓ બાળકો, આજે આપણે સોનેરી વાંસળીની વાર્તા સાંભળી। નમસ્કાર।